गुड मॉर्निंग फ्रेंड्स, स्टेटना लास्ट लेक्चर में अपने दाखला नंबर 7 એટલે કે 1.3 નો दाखला नंबर 7 कम्प्लीट कर्यो हतो। 1.3 आखू सरवाळाना नियम ऊपर डिपेन्ड छे अने आपणी एक्जाम में अने बोर्डनी एक्जाम में फक्त 1.3 सुधीना दाखला आवशे, એટલે કે सरवाळाना नियम सुधीना ज दाखला पूछावाना छे। માટે 1.3 અને સ્વાધ્યાય એ બી સી આટલું કરવાનું તમારે રહેશે આ ચેપ્ટરમાં, આના સિવાય બીજું જ કશું જ આ ચેપ્ટરમાં કરવું નહીં। હવે વાત કરીએ છીએ દાખલા નંબર 8માં, એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પીઝા ઓર્ડર કરે, શું ઓર્ડર કરે મિત્રો, પીઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63, તો પીઝા ઓર્ડર કરશે એને આપણે એ વડે દર્શાવી દઈશું, ઘટના એ। કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના 0.2, કોલ્ડ ડ્રિંક્સને આપણે બી વડે દર્શાવી દઈશું। યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના 0.88 હોય, એટલે કે મને આ ત્રણ સંભાવના આપી છે, હું ત્રણને સંજ્ઞા આપી દઈશ। પહેલું એ, તો એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પીઝા ઓર્ડર કરે, પીઝા ઓર્ડર કરે એને ઘટના એ વડે દર્શાવ્યું। હવે એની મને દાખલામાં સંભાવના આપી છે એટલે પ્રોબેબિલિટી ઓફ એ 0.63। પછી બી, એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એને બી વડે દર્શાવ્યું છે અને એની પણ પ્રોબેબિલિટી મને દાખલામાં આપેલી છે, સંભાવના પી ઓફ બી બરાબર 0.54। હવે આગળ ધ્યાન રાખજો, યુવક પીઝા અને શબ્દ આવે, યાદ રાખજો અને શબ્દ આવે એનો મતલબ શું થાય, અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે, આ યાદ રાખજો, ઓછામાં ઓછો શબ્દ જ્યારે દાખલામાં પૂછ્યો હોય એટલે તમારે એવું સમજી લેવાનું કે મારે એ યોગ બી આપેલો છે અથવા ન આપ્યો હોય તો શોધવાનો હોય। અહીંયા ઓછામાં ઓછો એ શબ્દ, ઓછામાં ઓછો એક ઓર્ડર કરે તેની સંભાવના આપી છે, એનો મતલબ એવો થયો કે અહીંયા મને પી ઓફ એ યોગ બી 0.88 આપેલો છે। એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ ઓછામાં ઓછું એક ઓર્ડર કરે તેની સંભાવના શોધો, તો અને શબ્દ આવે એટલે યોગ આવ્યો છે અને પેલામાં છેદ આવે, આ ધ્યાન રાખજો। હવે મને શું માંગ્યું છે, તો એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, શું માંગ્યું છે એ જોઈ લઈએ। તો મને પી ઓફ એ યોગ બી સુધી એટલે કે ત્રણ સંજ્ઞાઓને મેં દાખલામાં જે પ્રમાણ આપ્યું તે પ્રમાણે મેં નોટ કરી લીધું। તો એક દિવસે ડિનર માટે આવેલ યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ, યાદ રાખજો પીઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી ફક્ત એક જ વસ્તુઓ ઓર્ડર કરે તેની સંભાવના શોધો। તો મિત્રો, જ્યારે આવી પરિસ્થિતિ હોય કે એ બે વસ્તુ એની પાસે હોય, કોઈ પણ બે ઓપ્શન હોય, એમાંથી કોઈ ઓપ્શન પસંદ કરે તો એનો મતલબ એવો થયો કે બેમાંથી એક ઓપ્શન એ પસંદ કરશે, તો એ બે કયા ઓપ્શન હશે, તો એ બે ઓપ્શન આપણે જોઈ લઈએ છીએ મિત્રો। ડિનર માટે આવેલ યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેને ઘટના આપણે સી કહીશું, આપણે એ બી આગળ આપ્યું અને ઘટના સી કહીશું। તો ઓપ્શન કયા છે, યુવક પીઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે, આ પહેલો ઓપ્શન થયો। આપણો ક્વેશ્ચન છે કે ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે, તો પહેલો ઓપ્શન એવો બને છે કે યુવક પીઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે। પીઝા ઓર્ડર કરે અને ઘટના એ આપણે આગળ કીધેલું છે, અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એને બી કીધું છે, પણ અહીંયા ઓર્ડર ન કરે એનો મતલબ બી ડેશ થાય, શું થાય, બી ડેશ, અથવા એટલે સરવાળો આવશે, એટલે શું આવશે મિત્રો, સરવાળો આવશે। યુવક પીઝા ઓર્ડર કરે, પીઝા ઓર્ડર ન કરે એનો મતલબ એ ડેશ થાય, અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે એને બી કહેવાય, તો એનો મતલબ મારો પી ઓફ સી થશે, પી ઓફ સી। તો તમારે આ લાઈન લખવાની જરૂર નથી મિત્રો, આ લાઈન પણ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આવશે પી ઓફ સી બરાબર। હવે આ પહેલી જે ઘટના આપણે જોઈ એમાં એ અને શબ્દ હોય એટલે છેદ આવે, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે એટલે બી ડેશ, વચ્ચે અથવા છે એટલે પ્લસ, પી ઓફ એ ડેશ છેદ, વચ્ચે અને શબ્દ છે માટે છેદ અને બી। તો હવે આનું સૂત્ર શું હતું મિત્રો, તો આનું સૂત્ર મેં તમને આગળ લખાવેલું છે, પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, હવે એનું સૂત્ર મેં તમને આગળ મિત્રો લખાવેલું છે। આનું સૂત્ર થશે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, અને એ ડેશ એટલે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી। હવે દાખલામાં મારી પાસે એ છે, એ છેદ બી નથી મિત્રો, મારી પાસે પી ઓફ બી છે 0.63 અને 0.54। હવે મારે એ પી ઓફ એ છેદ બી શોધવાનો છે, તો એના માટે મારી માટે એક જ સૂત્ર છે, સરવાળાના નિયમનું સૂત્ર,
સરવાળાના નિયમનું સૂત્ર છે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી મને અહીંથી મળી રહેશે. મારી પાસે ત્રણ વસ્તુઓ દાખલામાં આપેલી છે જે મેં આગળ અહીંયા શોધી હતી, દાખલામાં જ તમને આપેલી છે. 0.88, 0.63, 0.54 આ તમારે શોધવાનું છે અને મેં બહાર કાઢી લીધું અને અંદર લઈ દીધું. પી ઓફ એ છેદ બી મારો આવ્યો 0.29, તો 0.29 આવ્યો છે માટે હું એને એપ્લાય કરી દઈશ. 0.29 પી ઓફ એ છેદ બી 0.29, 0.29 0.63 માઇનસ 0.29 0.34 અને 0.54 માઇનસ 0.29 બંનેનો સરવાળો 0.59. તો તમારી માંગેલી સંભાવના તમારી આવી 0.59. આ ઓપ્શનવાળો દાખલો છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. આવો દાખલો પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એના પછી વાત કરીએ છીએ મિત્રો, જો એ અને બી નિદર્શ અવકાશ યુમાની, યસ બે શબ્દ બહુ સારા વાપર્યા છે, ધ્યાન આપજો. નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ એ અને બી માટે મેં તમને સૂત્ર લખાવેલું છે, તો એ ધ્યાન રાખજો. સૂત્ર હતું પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇક્વલ ટુ 1 થાય. આ સૂત્ર મેં તમને લખાવ્યું છે, આગળ જરા જોતા રહેજો. મને કીધું છે પી ઓફ એ ઇક્વલ ટુ 2 પી ઓફ બી હોય તો એ શોધો, તો હા શોધી શકાય છે. કેવી રીતે શોધાય તો ધ્યાન આપજો. હવે સૂત્ર મૂકું છું પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇક્વલ ટુ 1. હવે પી ઓફ એની જગ્યા પર એને બરાબર શું આપેલું છે મને, 2 પી ઓફ બી, તો મેં 2 પી ઓફ બી પ્લસ બી એમને એમ રાખ્યો ઇક્વલ ટુ 1. બંનેનો સરવાળો 3 પી ઓફ બી બરાબર 1, પી ઓફ બી બરાબર 1/3. મને બીનો આન્સર મળી ગયો, બીનો આન્સર મળે એટલે હું અહીંયા એને એપ્લાય કરી દઈશ. તો પી ઓફ એ ઇક્વલ ટુ 2 × 1/3, તો પી ઓફ એ બરાબર 2/3. તો મારો આ દાખલો થયો. હવે ખબર કેવી રીતે પડે કે આવી વસ્તુ મેં લીધે, તો મારા માટે એના માટે સેન્ટેન્સ વાપર્યો છે નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય, તો એના માટે મેં આગળ સૂત્ર તમને લખાવેલું છે. હવે આગળ વાત કરીએ છીએ મિત્રો, નિદર્શ અવકાશની ત્રણ ઘટનાઓ એ બી સી પરસ્પર નિવારક અને નિશેષ. યસ પરફેક્ટલી, ફરી એના એ શબ્દ રિપીટ આવ્યો છે, પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે એટલે ત્રણ ઘટના બરાબર હું 1 ધારીશ. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જો પી ઓફ 4 પી ઓફ એ ઇક્વલ ટુ 4 પી ઓફ બી ઇક્વલ ટુ 3 પી ઓફ સી, જો 4 પી ઓફ એ ઇક્વલ ટુ 5 પી ઓફ બી ઇક્વલ ટુ 3 પી ઓફ સી હોય તો એ યોગ બી અને બી યોગ સી શોધો. તો પહેલામાં પહેલું, સૌ પ્રથમ જે મેં હમણાં તમને વાત કરી કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય, ત્રણ ઘટનાઓ મને એ મિત્રો આપેલી છે, તો એ ત્રણ ઘટનાઓ પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર આનું સૂત્ર છે, પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ ઓફ સી બરાબર 1 થાય. હવે પ્રશ્ન શું ઊભો થાય છે કે આની કિંમત મારે મૂકવી કેવી રીતે, તો ખાસ ધ્યાનમાં રાખજો. મને આ વસ્તુ આ સેન્ટેન્સ દાખલામાં આપેલું છે, પી ઓફ 4 પી ઓફ એ ઇક્વલ ટુ 5 પી ઓફ બી ઇક્વલ ટુ 3 પી ઓફ સી આપેલું છે દાખલામાં. તો સૌ પ્રથમ હું શું કરીશ ધ્યાન આપજો. 4 પી ઓફ એ ઇક્વલ ટુ 5 પી ઓફ બી આ બંનેનું કોમન લઈ, મતલબ આ બંનેનું હું ઇક્વલ ટુમાં લઈ લઈશ. તો 4 પી ઓફ એ ઇક્વલ ટુ 5 પી ઓફ બી, તો એનો મતલબ એવો થયો કે હું કોઈ એક પદને કોન્સ્ટન્ટ બનાવીશ. કેવી રીતે બનાવીશ તો ધ્યાન આપો. તો અહીંયા મેં પી ઓફ બી 5 નીચે લઈ ગયો છું, 4/5 પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ બી, એટલે કે પી ઓફ બીને મેં કોન્સ્ટન્ટ તરીકે લીધું છે. એટલે એનો મતલબ એવો થયો કે મેં પી ઓફ બીની સામે પી ઓફ એ લીધેલું છે અહીંયા. તો 4/5 પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ બી થયું. એ જ રીતે હવે હું શું લઈશ, 4 પી ઓફ એ ઇક્વલ ટુ 3 પી ઓફ સી લઈશ. પહેલાં મેં શું કર્યું મિત્રો, ફરી એકવાર રિપીટ કરું છું, પહેલાં મેં આના બરાબર આ લીધું અને હવે આના બરાબર આ લઈશ, એટલે 4 પી ઓફ એ ઇક્વલ ટુ 3 પી ઓફ સી. તો પી ઓફ સી બરાબર 4/3 પી ઓફ એ આવી ગયું. હવે ધ્યાન આપજો, પી ઓફ એ, તો પી ઓફ એની જગ્યા પર પી ઓફ એ જ લીધું છે. પી ઓફ બીની જગ્યા ઉપર હું શું લઈશ, એની જગ્યાએ મેં કન્વર્ટેશન કર્યું છે 4/5 પી ઓફ એ, અને પી ઓફ સીની જગ્યા ઉપર હું શું લઈશ, 4/3 પી ઓફ એ ઇક્વલ ટુ 1. એ આપણું અહીંયા આજે આપણે લીધું સૂત્ર છે. હવે બધાના છેદમાં, આના છેદમાં 5 નથી એટલે કે લસા લઈશ, પહેલાં તો 5 × 3 = 15 લસા આવ્યો, બધાના છેદમાં 15 આવે એના માટે નીચે, આના નીચે કશું નથી, નીચે 15 વડે ઉપર 15 વડે એટલે 15 પી ઓફ એ, આના નીચે તો ઓલરેડી 5 છે એટલે કેટલા વડે ગુણવા પડશે, 3 વડે, ઉપર પણ 3 વડે ગુણાય એટલે 12 પી ઓફ એ, અને આના પણ નીચે 5 વડે ગુણાશે, ઉપર પણ 5 વડે ગુણાશે, 20 પી ઓફ એ ઇક્વલ ડિવાઈડ બાય 5, 15 આના ગુણાકાર આની જોડે થશે એટલે ઇક્વલ ટુમાં 15 જશે.
हवे बधा उपरनो सरवाळो 47 थयो, 47 सरवाळो थाय छे उपरनो अने अहींया 15 इक्वल टू मां छे तो 47 छेदमां जशे एटले पी ऑफ ए बराबर 15/47 तमारो आ शुं मळ्यो मित्रो पी ऑफ ए मळी गयो छे। हवे पी ऑफ तमने अहींया पी ऑफ ए मळ्यो एटले तमारे सीधी किंमत पी ऑफ बी मां मूकवानी, पी ऑफ सी मां मूकवानी। पी ऑफ ए तमने मळी गयो छे तो एनी जग्या पर एनी किंमत मूकी देशुं तो पी ऑफ बी बराबर 4/5 पी ऑफ ए सूत्रों में किंमत एप्लाय करता अहीं ऊपर 3 वडे गुणाकार 4 × 12/47 ने अहीं पण 3 × 5 = 15 20/47 એટલે મને દાખલામાં જે જરૂર હતી પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ સી આ બધું મને મળી ગયું। હવે પી ઓફ એ યોગ બી હવે જે મારે શોધવાનું છે, હવે પી ઓફ એ યોગ બી પી ઓફ બી યોગ સી સોરી પી ઓફ એ યોગ સી અને પી ઓફ બી યોગ સી આ બે વસ્તુ મારે શોધવાની છે તો એનું પરસ્પર નિવારકનું સૂત્ર છે પી ઓફ એ યોગ સી તો પી ઓફ એ પ્લસ પી ઓફ સી હવે બંનેની કિંમત આપણે શોધી છે પી ઓફ એ 15/47 ને પી ઓફ સી 20/47 35/47 ને પછી જોઈએ છે મારે પી ઓફ બી યોગ સી તો એનું સૂત્ર છે પી ઓફ બી પ્લસ પી ઓફ સી તો બંનેની કિંમત આપણી પાસે છે સી અને બીની એપ્લાય કરીશું એનો આન્સર આવશે 32/47। તો મિત્રો આ દાખલો થોડું ધ્યાન રાખજો, પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓનો દાખલો છે તો એના બરાબર બધા સૂત્રો જે લખાયા છે પરસ્પર નિવારક અને નિશેષના એ ધ્યાનમાં રાખવાના રહેશે। એના પછી વાત કરીએ છીએ એક નિર્દેશ અવકાશની 3 ઘટનાઓ એ બી સી છે। નીચે આપેલ માહિતી પરથી પી ઓફ એ યોગ બી યોગ સી શોધેલો સરવાળાનો નિયમ છે। કયો નિયમ છે? સરવાળાના નિયમનું 3 ઘટનાઓ માટેનું સૂત્ર લખાયું છે, એ સૂત્ર છે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી। હવે દરેક વસ્તુ મારી પાસે અવેલેબલ છે, દાખલામાં બધું જ મને આપેલું છે, બસ ખાલી મારી ઉઠાઈને લખવાનું છે। પી ઓફ એ આપેલો છે 0.65, બી 0.45, સી 0.25, 3 આપેલું છે, હા કે ના? હવે યાદ રાખજો એના પછી દાખલામાં શું આપેલું છે? પી ઓફ એ છેદ સી 0.25, 0.15, 0.2 અને 0.005, 1.40 માઇનસ 0.60, 0.80 આ માંગેલી સંભાવના તમારી અહીંયા પૂરી થઈ। એના પછીનો છેલ્લો દાખલો મિત્રો તમારા 1.3 નિદર્શ અવકાશની 3 ઘટનાઓ એ બી સી પરસ્પર યાદ રાખજો પરસ્પર નિવારક અને નિશેષ પાછો એ શબ્દ રિપીટ થાય છે મિત્રો અહીંયા એટલે એનો મતલબ એવો થયો પી ઓફ 3 ઘટનાઓ પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરોબર 1 બરોબર હું લઈશ આ ધ્યાન રાખજો। પણ પરિસ્થિતિ ઊભી એવી થશે પી ઓફ એ પી ઓફ બી અને પી ઓફ સી મને ડાયરેક્ટલી નહીં આપ્યા હોય તો એના માટે મારે શોધવા માટે મેં ઉપર કેલ્ક્યુલેશન બતાવી છે। હવે પી ઓફ સી 0.8 છે એટલે મને સી મળી જાય, 1 માઇનસ બાદ કરીશ એટલે પી ઓફ સી બરોબર 1 માઇનસ 0.8 એટલે 0.2, ચલો મને એક કિંમત મળી ગઈ સી એની કિંમત મેં અહીંયા મૂકેલી 0.2। હવે કીધું 3 PO(B) = 2 PO(A) હોય તો એટલે મારે આ બંને ઇક્વલ ટુમાં આપેલું છે તો એના બંને બરાબર મેં એક્સ ધારી લીધા છો, તમે કંઈ પણ ધારી શકો છો, 3 PO(B) = 2 PO(A) = x લેતા એટલે 3 PO(B) = x એટલે PO(B) = x/3 તો x/3 જે બી ઓફ બી મળે મેં લઈ લીધા। હવે 2 PO(A) = x એટલે PO(A) = x/2 આવ્યો, પણ મારે એ ડેશ નથી જોઈતો, મારે તો એ જોઈએ છે, મારે શેની જરૂર છે? એની જરૂર, તેમાંથી 1 બાદ કરીશ, PO(A) = 1 PO(A) = 1 - x/2 લસા આવશે 2, અહીંયા નીચે છેદમાં 2 અને ઉપર પણ 2 વડે ગુણાશે એટલે 2 - x/2 એ મેં અહીંયા મૂકી દીધું એટલે 3 કિંમતો જે મેં શોધી છે એ આપણે અહીંયા એપ્લાય કરી દીધી। હવે લસા આવશે 6, હવે આના છેદમાં 6 લાવવા માટે કેટલા વડે ગુણીશું? 3 વડે ઉપરના આખા પદને ગુણાશે એટલે એ રીતે મેં આખું બતાવી દીધું છે, અહીંયા 2 વડે ગુણાશે તો 2 ઉપર આવી ગયા 2x અને આના છેદમાં તો કશું જ છે નહીં, આના છેદમાં કશું જ છે નહીં તો એને ગુણાશે 6 વડે, અહીંયા ગુણી દેવાશે, ડાયરેક્ટ ગુણેલું છે 6 વડે = 1 / 1। હવે બંનેનો ગુણાકાર અંદર થશે 3 × 2 = 6 અને 3x 2x અને 1.2/6 6ને લઈ જઈશું આ બાજુ ઇક્વલ ટુ 7.2 આ સરવાળો થયો, કોનો સરવાળો થશે ભાઈ ધ્યાન રાખજો ખાસ, આ બીની બાદબાકી થઈ 3x + 2x
હવે આ સેન્ટેન્સમાંથી આપણે બાદબાકી કરવાની છે મિત્રો. ઓકે, છ અને 1.2 એટલે 7.2, 3x પ્લસ 2x એટલે ખાલી x ઇક્વલ ટુ 6, 7.2 માઇનસ 6 એટલે x બરાબર 1.2. હવે તમને x મળી ગયો, x મળી ગયો એટલે તમને p ઓફ b મળી જશે અને p ઓફ a પણ મળી જશે. જે એનું સેન્ટેન્સ હતું આપણું, એ આપણો કેટલો આવ્યો હતો, 2 માઇનસ x ડિવાઈડ બાય 2. હવે આમાં ફક્ત મારે એક્સની કિંમત એપ્લાય કરવાની છે મિત્રો, તો 1.2 એક્સમાં હું એપ્લાય કરી દઈશ. 1.2 ડિવાઈડ બાય જે આપણે એપ્લાય કરી છે 0.4, અને પી ઓફ ઇક્વલ ટુ 2 માઇનસ એક્સની કિંમત અહીં એપ્લાય કરીશું 1.2, એ બાદ બાકી 0.8 ડિવાઈડ બાય 0.8 ડિવાઈડ બાય કેટલું આવશે, 0.8 ડિવાઈડ બાય 2 એટલે 0.4 આવી જશે અહીંયા. તો અહીં મિત્રો તમારો દાખલો પૂર્ણ થાય છે. તમને જે માગ્યું હતું અહીંયા પી ઓફ એ અને પી ઓફ બી શોધો, તો કેવી રીતે શોધાય તો યાદ રાખજો, પહેલાં તો પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે, એનું સૂત્ર આગળ લખાયેલા છે, એના બરાબર આ ઇક્વેશન સોલ્વ કરશો એટલે તમને આખે આખું સૂત્ર મળી જશે, અને દાખલાની જે પણ રકમો માંગી છે એ પણ તમને મળી જશે. જરૂરી માહિતીની કેલ્ક્યુલેશન આપણે ઉપર કરી છે અને એ બધી જ કિંમતો એ મૂકતા તમને અહીંયા છેલ્લા આન્સર મળે છે. તો અહીં દાખલો પૂરો થયો, અને સિલેબસને લગતા જેટલા પણ દાખલા છે 1.3 સુધી તમારા સિલેબસમાં પૂછાશે, જે અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા. હવે સ્વાધ્યાયમાં આના રિલેટેડ જે પણ દાખલા છે ચલાવવાના બાકી રહે છે. આ તો લેક્ચર મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.